तो गुजरात पंचायत पसंदगी सेवाना अध्यक्ष हसमुख पटेल पत्रकार परिषद करी रहा छे, सांभळीए। एवीज व्यवस्था करवामां आवी हती अने परिणामे आजे परीक्षा शांतिपूर्ण रीते पूरी थई छे। हवे परीक्षा साहित्य स्ट्रॉंग रूममां पहोंचाडवानी ए प्रक्रिया अत्यारे चालू छे अने कोई पण जग्याए कोई अनिच्छनीय बनाव नथी। उम्मेदवारोए पण मारे पण मळवानुं थयुं केन्द्र पर, ज्यारे परीक्षा पूरी थई त्यारे उम्मेदवारो साथे, तो उम्मेदवारो पण खुश हता, एमणे पण संतोष व्यक्त कर्यो छे, आभार मान्यो छे। અત્યારે અમારી પાસે 7,30,000 જેટલા ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કરેલા, પરીક્ષા કેન્દ્ર પર કેટલા લોકોએ ફાઇનલી પરીક્ષા આપી છે એ માહિતી અત્યારે અમારી પાસે ઉપલબ્ધ નથી, કારણ કે અત્યારે અમારું ફોકસ, તમને બધાને પરીક્ષા પૂરી થઈ ગઈ છે પણ અમારે અત્યારે પરીક્ષા ચાલુ છે, આ સાહિત્ય સલામત રીતે સુરક્ષિત રીતે પહોંચે અને એનું સ્કેનિંગ થાય, ઓએમઆર અપલોડ થઈ જાય અને ઉમેદવારો સુધી પહોંચી જાય એ માટે અત્યારે અમારું ધ્યાન આપી રહ્યા છીએ। એટલે અત્યારે હજુ અમે આંકડાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો નથી, જિલ્લાના લોકો આંકડા કમ્પાઇલ કરશે અને મોકલશે, પણ એ લોકોનું ધ્યાન પણ અત્યારે પરીક્ષા સામગ્રીને સુરક્ષિત રીતે પહોંચાડવા પર છે। સર, ખાસ કરીને આજના પરીક્ષાની વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓનું કહેવું છે કે જે પરીક્ષા હતું તે લેન્ધી પેપર હતો અને તેની સામે જે સમય છે તે ઓછો પડ્યો છે, તેની સામે જે પરીક્ષાની જે ઓએમઆર શીટના રાઉન્ડ હોય છે તે પણ એની સાઇઝ થોડા કરતા બીજી મોટી હતી, જે પેટર્નમાં જીપીએસસી લે છે એના કરતા એની સાઇઝ મોટી હતી, તેના કારણે પણ તેમનો સમય બગડ્યો છે એવું વિદ્યાર્થીઓનું કહેવું છે ઓએમઆર વિશે। કારણ કે આ ઓએમઆરની વાત તમે મને પહેલીવાર કરો છો, હું ઓએમઆર જોઈ લઈશ એવી કોઈ, પણ અમે જ્યાં સુધી સમજીએ છીએ આ સ્ટાન્ડર્ડ ઓએમઆર હતી અને આજ આ પ્રકારની ઓએમઆર વપરાતી હોય છે, થોડો ઘણો ફરક આવે, ઉમેદવારો એક પ્રકારની ઓએમઆરથી ટેવાયેલા હોય તો એનાથી થોડુંક વેરિએશન આવે તો કદાચ એમને એવું લાગ્યું હોય, પણ છતાંય હું એ જોયા પછી હું એના વિશે કહી શકું, એવું કંઈ હશે તો આપણે ભવિષ્યમાં સુધારો પણ કરીશું, પણ હું જ્યાં સુધી મેં ક્લાસરૂમમાં એ ઝીણવટથી તમે જે રીતે વાત કરો છો એ રીતે નથી જોયું, પણ હું દરેક વર્ગખંડમાં જ ગયો છું અને ઉમેદવારોની ભરેલી ઓએમઆર પણ ઉમેદવારો ભરતા હતા મેં જોઈ છે, એટલે મને એવું ઓએમઆરમાં કંઈ પ્રશ્ન લાગતો નથી। પ્રશ્નપત્ર લાંબુ હતું એના સંકેતો તો મેં પહેલેથી જ આપેલા હતા કે પ્રશ્નપત્ર લાંબુ રાખવાનું જ છે, અને એટલા માટે કે પરીક્ષા આપણા માટે કેટલી પડકારજનક હોય છે અને પરીક્ષા ખંડની અંદર ઉમેદવારને ચોરી કરવાની તક ના મળે એટલા માટે પણ પ્રશ્નપત્ર લાંબુ હતું, અને એ અમારી એ સ્પષ્ટ સમજ પણ છે કે જે લાંબુ હતું એ બધા માટે લાંબુ હતું, એટલે બધાને સરખો ન્યાય મળશે। કેટલું મેન પાવર વપરાયો હતો સરકારનું, કેટલા કર્મચારીઓ અધિકારીઓ બાય સ્ટેન્ડ રહેતા પરીક્ષા દરમિયાન? આશરે 75,000 લોકો આ પરીક્ષાની વ્યવસ્થામાં જોડાયેલા હતા। આપણે દરેક પરીક્ષા ખંડની અંદર ખંડ નિરીક્ષક, પછી એના પર સુપરવાઇઝર, કેન્દ્ર સંચાલક, સીસીટીવી ઓબ્ઝર્વર, ફ્લાઇંગ સ્કોડ, બીજા ઓબ્ઝર્વર્સ અને પોલીસ દરેક કેન્દ્ર ઉપર, જે રૂટ સુપરવાઇઝર, સ્ટ્રોંગ રૂમ ઉપરનો બંદોબસ, એમ કરીને 75,000થી પણ વધારે વહીવટીતંત્રના લોકોએ આ ફરજો બજાવી છે। હજુ સુધી એવા કોઈ રિપોર્ટ અમારી પાસે નથી, અને કોઈ પણ તકલીફ પડે તો જે આમાં જે તંત્ર હતું એને અમે વારંવાર તાલીમ કરેલી, અને તાલીમ દરમિયાન પણ એમણે જે રસ લીધો હતો એટલે એમને જેવા સંભવિત પ્રશ્નો, ખાસ કરીને જે શિક્ષણ વિભાગના લોકો છે કે જે અવારનવાર પરીક્ષા લે છે, તો એમના જે સંભવિત પ્રશ્નો હતા એ એમણે પૂછ્યા હતા। એ જ રીતે જે પોલીસની વાત કરીએ તો પોલીસની તાલીમ અમે પરમ દિવસે કરેલી, તો મારી તાલીમ 35 મિનિટ ચાલી, પણ મારા પછી પોલીસે જે પ્રશ્નો અને સૂચનો કર્યા એ લગભગ 40-45 મિનિટ સુધી ચાલ્યા, અને એમાં તમે જુઓ તો 2-3 મોટા સુધારા આપણે એમાં લાવ્યા। એક સુધારો એ કે આપણે ઉમેદવારોને ચેક કરીએ ત્યારે એમના જૂતા કાઢીને એમને ચેક કરવા અને વર્ગખંડની અંદર એમને જૂતા પહેરવા દેવા નહીં, બોડી વોર્ન કેમેરાની જે આપણે પહેલીવાર ઉપયોગ કર્યો એ પણ પોલીસના સૂચનથી આવ્યું, જ્યાં પરીક્ષા કેન્દ્ર વસ્તીની નજીક હોય તો એની એક સાઈડ બંધ કરી દેવી એ સૂચન પણ પોલીસ તરફથી આવ્યું, એટલે મને જ એ લોકોએ જે રીતે એમની સાથે તાલીમ થઈ છે અને જે સ્પષ્ટતા થઈ છે એ જ રીતે અમારી જે પંચાયતની SOP મેં અગાઉ પણ કહ્યું હતું કે અત્યાર સુધીની જોયેલી શ્રેષ્ઠ SOP પંચાયત પરીક્ષા બોર્ડની હતી, મેં અત્યાર સુધી બધા જ બોર્ડની SOPનો ઉપયોગ કર્યો છે, મેં પોતે લોકરક્ષકમાં જે SOP બનાવી હતી એના કરતાં પણ સારી SOP પંચાયતની હતી, અને એનામાં પણ અમે ફર્ધર સુધારા કર્યા,
એટલે મને એમ લાગે છે કે કોઈ પણ જગ્યાએ ઉમેદવારને કોઈ પણ મુશ્કેલી પડવા માટે કોઈ કારણ હતું નહીં અને અમારી પાસે એવા કોઈ રિપોર્ટ પણ આવ્યા નથી. અત્યારે આ પરીક્ષા જે અત્યારે આજે પૂરી કરી છે એ પછી તરત જ હવે 20 દિવસ પછી 30 એપ્રિલે અમે તલાટીની પરીક્ષા લેવા માંગીએ છીએ. એટલે આખો મહિનો અમે આના ઓએમઆરનું સ્કેનિંગ પૂરું થયા પછી રિઝલ્ટ પ્રોસેસિંગ તરફ અમે ધ્યાન નહીં આપીએ, કારણ કે અમને બીજી પરીક્ષા લેવી એ અમારી પ્રાથમિકતા છે. એટલે મને લાગે છે કે એની જે પ્રોવિઝનલ આન્સર કી આપવી, એના ઓબ્જેક્શન લેવા, એ ઓબ્જેક્શનો પાસે એ ઓબ્જેક્શનોને ફર્ધર વેરીફાઈ કરીને એ ઓબ્જેક્શનો અંગે નિર્ણય કરી ફાઇનલ આન્સર કી મૂકી અને જે રિઝલ્ટ બહાર પાડવાનું છે એમાં અમને લગભગ 1.5 મહિનાનો સમય જોઈએ. એટલે આ બંને પરીક્ષાનું રિઝલ્ટ અમે જૂનમાં આપી શકીશું એવું આયોજન અમે અત્યારે કર્યું છે. તમારો પ્રશ્ન એ છે કે તલાટીની પરીક્ષા 30 તારીખે યોજાશે કે કેમ, એ અત્યારે હું કહી શકું એમ નથી, પણ આવનાર 3 દિવસમાં હું કહી શકીશ યોજાશે તો પણ અને નહીં યોજાશે તો પણ. કારણ કે 3 દિવસમાં મારે નિર્ણય કરવો પડે, કારણ કે એ માટેની જે આગળની કાર્યવાહી કરવાની છે હવે 20 જ દિવસ બાકી છે. જો 3 દિવસમાં મને કેન્દ્રો મળશે તો હું ચોક્કસ એ પરીક્ષા અમે લોકો અમારું બોર્ડ યોજી શકશે, પણ જો અમને 3 દિવસમાં કેન્દ્રો નહીં મળે તો અમને એના પછીના દિવસોમાં ધારો કે બીજા 3 દિવસમાં કેન્દ્રો મળે તો પણ અમે પરીક્ષા નહીં કરી શકીએ, કારણ કે એટલી પછી અમને એનો સમય ઓછો પડે. એટલે અમે 11 તારીખથી આજે અમારા લોકો સ્કેનિંગમાં રોકાયેલા હશે, આવતીકાલે કોઈ પણ સમયે સ્કેનિંગ પૂરું થશે, એ પછી આવતીકાલના દિવસમાં આરામ કરીને ટૂંકો આરામ કરીને પરમ દિવસ સવારથી અમે ડેટા એન્ટ્રીનું કામ શરૂ કરવાના છીએ. જો અમને આવનારા 3 દિવસમાં બધા જ કેન્દ્રો ઉપલબ્ધ થઈ જાય તો અમે પરીક્ષા લેવાની જાહેરાત કરશું, અન્યથા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરશું, ન લેવાની જાહેરાત કરશું. અને સાથે સાથે હું જ્યારે તમે આટલા બધા મીડિયાના મિત્રો અહીંયા છો તો હું કોલેજ અમને શાળાઓ મળી રહી છે. ગઈકાલે એક ચેનલે આ મુદ્દાને એમના ચેનલમાં એક ખાસ કાર્યક્રમ કરીને એમણે પ્રયત્ન કર્યો કે કેન્દ્રો મળે. એટલે હું મીડિયાને પણ બિરદાવું છું કે તમે પણ જે રીતે આ પરીક્ષામાં આજે જે તમે અત્યારે આ છેલ્લા અઠવાડિયા 10 દિવસથી તમે જે સતત ખડા પગે હતા અને તમે પણ લોકો સુધી અમારી જે વાત પહોંચાડી છે એ માટે તમારો આભાર માનું છું. ગઈકાલે એક ચેનલ આવતી તલાટીની પરીક્ષા માટે પણ એમણે ખાસ કાર્યક્રમ રાખેલો, શાળા સંચાલક મંડળના કોઈ અધ્યક્ષને પણ એમણે લાવેલા એ પ્રોગ્રામમાં લઈ આવ્યા હતા. પ્રોગ્રામ પછી મને એમનો સંપર્ક પણ કરાવ્યો, પણ શાળાઓ અમને મળી છે, કોલેજો નથી મળી. એટલે હું મીડિયાનો આભાર માનું છું. કોલેજોને હું એમ કહીશ કે આજે અમે પરીક્ષા લઈ રહ્યા છીએ એની લાયકાત 12મા ધોરણની છે, પણ આ મોટાભાગના યુવાનો ગ્રેજ્યુએટ છે, તમારી કોલેજોમાં ભણીને અત્યારે નોકરીની શોધમાં છે, અને એવા યુવાનોને નોકરી મળે એ માટે અમે ઝડપથી આ પરીક્ષાનું આયોજન કરી રહ્યા છીએ, તો તમે પણ એમાં સહભાગી થાઓ. રાજ્યના મુખ્ય સચિવશ્રીએ આ ચૂંટણીની જેમ આ મકાનો લેવા માટેની સૂચનાઓ કલેક્ટરશ્રીઓને આપી છે, પણ આવું કેમ, આપણે ચૂંટણીની જેમ શું કામ લેવું પડે? અને મને નથી લાગતું કે ગુજરાત આવી બાબતમાં પાછું પડે. જે ગુજરાત આ પરીક્ષાની અંદર જેમની ભૂમિકા નથી એવા લોકોએ લોકો માટેની વાહનની, ઉમેદવારો માટે વાહનની વ્યવસ્થા કરી હોય, રહેવા જમવાની વ્યવસ્થા કરી હોય, સગવડો પૂરી પાડવાની વ્યવસ્થા કરી હોય, એ જ સમાજ પોતાએ જે કોલેજો આપવાની છે ના આપે એ વાત મને મનાતી નથી. એટલે હું શ્રદ્ધા ધરાવું છું, આશા રાખું છું કે આવનારા 3 દિવસમાં અમે કોલેજની પરીક્ષાની જાહેરાત કરી શકશું. તમે જ્યારે અત્યાર સુધી મારો સંદેશો બધે પહોંચાડ્યો છે તો અત્યારે હું બધાને અભિનંદનનો એક સંદેશો આપવા માગીશ તમારા માધ્યમથી. અમારું જે પંચાયત પસંદગી બોર્ડ છે, અમારા સચિવ ભરતભાઈ પરમાર છે, અમારા 2 મેમ્બર્સ છે, અને અમારા બાકીના જે અમારા નાયબ સચિવ છે, મદદનીશ સચિવ છે, અને ક્લાર્ક પટાવાળા અને સિક્યોરિટીના માણસો સુધી બધાએ જબરજસ્ત મહેનત કરી છે. અમે કારણ કે અમે લોકરક્ષકની પરીક્ષા અમે 3 લાખ લોકો માટે લીધી હતી, જ્યારે આ પરીક્ષા 9,53,000 લોકો માટે લેવાની હતી. એટલે છેલ્લા કેટલાય દિવસથી એ લોકો ખૂબ જ મહેનત કરી રહ્યા હતા, અને એટલો બધો થાક, કારણ કે મને થાક લાગતો એટલે ખબર પડે કે મારા કરતાં જે લોકો વધારે કામ કરતા હોય એને વધારે થાક લાગે, છતાં પણ એમના ચહેરા ઉપર મને થાક વર્તાયો નથી. એમના ઘરના લગ્ન હોય ને જે રીતે દોડતા હોય એ રીતે લોકો દોડ્યા છે, એટલે એમનો હું ખાસ આભાર માનું છું. એમને ખરેખર તો અભિનંદનના અધિકારી એ જ છે. એ જ રીતે જિલ્લાનું વહીવટીતંત્ર, અમે તો અહીંયા એમને SOP બનાવીએ, કાર્યપદ્ધતિ બનાવીએ અને કહીએ કે આવું કરવાનું, પણ જો જિલ્લાનું વહીવટીતંત્ર ના કરે તો આ સફળતા મળે નહીં. એકવાર અમે પરીક્ષા અહીંથી ફ્લોટ કરી દીધી
પછી પરીક્ષા સફળ થશે કે નહીં એનો આધાર જિલ્લાના વહીવટી તંત્ર પર છે।